ગોલ્ડન દ્વારકા ના દર્શન કરીને અમે આપણે આવી ગયા છે હનુમાન દાંડી ના દર્શન કરવા માટે. અંદર જઈને જોઈ લે આપણે. ચલો તો અમે હનુમાનજી ના મંદિર આવી ગયા છીએ અને અહિયાં આખા વિશ્વમાં એવું મંદિર છે કે જ્યાં હનુમાનજી અને એનો પુત્ર મકરધ્વજ બે ની મૂર્તિ મંદિર માં છે બાજુ બાજુમાં. તો આખા વિશ્વમાં આવું મંદિર ક્યાંય નથી. આ પેલું મંદિર એવું છે કે હનુમાનજી અને એનો પુત્ર બે નું એક સાથે જ મૂર્તિ છે. તો બેટ દ્વારકા માં જ આપણે હનુમાન દાંડી ના દર્શન કરી, હનુમાનજી ના દર્શન કરી, હવે અહીંયા આશાપુરા માતાજી ના દર્શન કરવાના છે. આશાપુરા માતાજી ના દર્શન કરવા પહોંચી ગયા છે. ચલો દીતિયા બેન દર્શન કરી લો બધા. ચલો ચોર્યાસી ધૂણા બનાવેલ છે આપણે, હવન ને યજ્ઞ ને કરતા હોય છે એ પ્રકારના ધૂણા છે. ચોર્યાસી છે આ બધા ઋષિ છે. તો હમણાં થોડીક જાણકારી મળી કે આ વસ્તુ છે એ ચોર્યાસી ધૂણા છે. તો ચોર્યાસી ઋષિ મુનિઓ અહીંયા તપ કર્યું હતું એના ધૂણા છે બધા. તો ચાલો હવે આપણે બેટ દ્વારકામાં બધી જગ્યાએ દર્શન કરીને આવતા રહ્યા અને અહીંયાથી અમે ફરીથી આપણે પાછું સુદર્શન સેતુ થઈને અહીંથી આગળ જવાનું છે ગોપી તળાવ. બાકી બીજા બધા આગળ ઊભા છે, હું ખાલી પાર્કિંગમાં ગાડી લેવા માટે આવ્યો છું. આ મસ્ત પાર્કિંગની સુવિધા બહુ મસ્ત છે. પણ હમણાં જે રિક્ષાવાળા ભાઈ હતા એ કહેતા હતા કે આજે થોડીક ઓછી ટ્રાફિક છે, એટલે થોડીક એટલે કઈ નથી ટ્રાફિક, બાકી તો ગાડીઓ અહીંયા જગ્યા જ ન રહી, આખો રોડ ઉપર પણ પાર્ક કરવી પડે. ચાલો તો હવે અમે પાર્કિંગ માંથી અમારી ગાડી લઈને અમે આવી ગયા છીએ પાછા સુદર્શન સેતુ ઉપર. તો અહીંયા અમારે છે ને ફોટોગ્રાફી ને થોડોક વિડીયો શૂટ ને એવું કરવાનું છે. તો તમને બતાવું કે અહીંયા એટલું મસ્ત છે ને, આ બ્રિજ પણ એટલો મસ્ત છે, પછી અહીંયા જે ફોટો ગેલેરી છે એ પણ બહુ મસ્ત છે, ને ઓલી બાજુ પાણી છે, બોટ છે, અહીંયા છે ને ફોટોગ્રાફી અને વિડીયો શૂટ કરવાની બહુ મજા આવે એવું છે અને વ્યૂ પણ બહુ મસ્ત છે. તો ચાલો આપણે પણ થોડા ફોટો અને વિડીયો ઉતારી લઈએ. તો સુદર્શન સેતુ ઉપર આવીએ એટલે થોડીક વાર તો આપણે એમ જ લાગે કે આપણે ક્યાંક ફોરેનમાં આવી ગયા છે, પણ આપણું ઇન્ડિયા જ છે. નીચે જોઈએ ત્યારે આપણે ખબર પડી જાય કે આ ઇન્ડિયામાં આવ્યા છે. જો આ થૂકી નાખ્યું એટલી વારમાં, હજુ તો થોડાક દિવસ જ છે, એટલી વારમાં બગાડી નાખ્યું, એવું ન કરવું જોઈએ. પ્લીઝ તમે કોઈ પણ પ્લેસ ઉપર ફરવા જાઓ કે ગમે ત્યાં જાઓ તો તમે આવું કચરો કે આવું થૂકો નહીં, એટલું ધ્યાન રાખો ખાસ. બ્રિજ ઉપર અહીં મસ્ત લાઇટિંગ ને એવું બધું પણ છે, પણ અત્યારે તો આપણે દિવસ છે એટલે લાઇટિંગ નથી દેખાતી, પણ લાઇટિંગ ને એવું બધું પણ છે મસ્ત, ની પણ સોલાર એનર્જીથી ચાલુ છે. અને આ બધે અમારે જેને વિડીયોમાં અને ફોટામાં ઇન્ટરેસ્ટ નથી એ બધા થાકી ગયેલ માણસો અહીંયા બેઠા છે. અને આ બિસાડી ઊંઘી છે. જો સુદર્શન સેતુ ની આપણે બાજુમાં આવી ગયા છે, બાજુમાં એ મસ્ત પાણીમાં જો કેટલી બધી બોટ છે, એનો વ્યૂ આવે મસ્ત નો. અને અહીંયા આ વોકવે ની અંદર અહીંયા ઘણા બધા સંસ્કૃત ના શ્લોક ને એવું બધું લખેલ છે બધી બધી જગ્યાએ. જો આખે આખા અહીંથી જ આ શરૂ થાય અહીંયાથી એન્ડ સુધી બધે છે. ચાલો તો સુદર્શન સેતુ એથી હવે અમે જઈએ છીએ ગોપી તળાવ. દર્શન સેતુ પાર કરી અને હવે આપણે આવી ગયા છે ગોપી તળાવ. અને ગોપી તળાવમાં એન્ટર થઈને આપણે પહેલા જોઈ લઈએ લક્ષ્મીનારાયણ મંદિર. જો અહીંયા તરતો પથ્થર છે, જવા દે તરતો પથ્થર દેખાય. હા ચાલો તો આપણે ગોપી તળાવ પહોંચી ગયા છે. જો આ ગોપી તળાવ છે અને ગોપી તળાવમાં કેટલા બધા આને શું કહેવાય, બતક છે કે બતક કે બગલા, બતક કે બગલા કે એવું કઈક છે, આ કઈક છે તો ખરું, શું છે બતક કા બગલા કે તમે કોમેન્ટ કરીને કહી દેજો. જો એક આ બતક દેખાણું મસ્ત નાઈને બેસી ગયા છે. ચાલો તો હવે અમે ગોપી તળાવમાં પગ ધોઈએ છીએ અને જીતેન તમે મસ્તી થાય છે અને તે નાવાનું મંદિર જોતા દીધી. આમાં નવાઈ નહીં, આ ઊંધું હોય. ચાલો તો હવે ગોપી તળાવેથી અમે આવી ગયા છીએ નાગેશ્વર. તો નાગેશ્વરમાં અંદર એન્ટર થતા જ નાગેશ્વર ભગવાનની કેવડી મોટી મૂર્તિ છે જો. તો હવે આપણે અંદર મંદિરમાં જઈને દર્શન કરી લઈએ. નિત્યા હજુ સુતી નથી, જાગે છે આજે તો. હાય, કોઈને તો નિત્યાને બહુ ગમે.
तो चलो अंदर थी मंदिर में दर्शन करीने आवता रहे। दर्शन बहुत मस्त रीतना थई गया छे। तो आ मंदिर छे अने हवे अहीं आपणे महादेव नी सौथी मोटी मूर्ति छे एनी पासे आपणे आवी गया छे। અત્યારે જે આ નાગેશ્વર મંદિર આવ્યા છે એ 12 જ્યોતિર્લિંગમાંનું 12મું જ્યોતિર્લિંગ છે। એક તો આપણે સોમનાથ છે ને 12મું આ છે। 12માં જ્યોતિર્લિંગે આપણે આવી ગયા છે એટલે આપણે બે જ્યોતિર્લિંગના તો દર્શન કરી લીધા। હવે 10 જ્યોતિર્લિંગ બાકી છે। હવે આપણે 30 વર્ષમાં બે વાર બે કર્યા, હવે 30 વર્ષમાં બાકી બીજા 10 કરવાના છે। ચાલો તો હવે આપણે અહીંયા નાગેશ્વરના દર્શન કરી લીધા, હવે આપણે અહીંથી જવાનું છે ઘરે। वच्चे रस्ता मा माधुपुर बीच आवशे, जो टाइम हशे तो उभा रहेशु, बाकी सीधा घरे जता रहेशु। चलो तो हवे नागेश्वर महादेव ना दर्शन करी लीधा छे अने हवे अमे जाईए छे अमारा घर तरफ। तो अहींया अमारी ट्रीप पूरी थाय छे, तो बधाने मजा आवी के नहीं आपणे पूछी लईए। तमने मजा आवी? हां मजा आवी ने। केवी मजा आवी? मजा आवी बहु ज नी। चलो तमने? अमने मजा आवी गी। हवे नसीब मा है तो पासा एक वार आवी जाऊ। तने लक्ष्मी? हां दर्शन करी रीतना दर्शन थी गया। बहुत मस्त रीतना बधी जगह कोई क्या जगह वांधो ना थयो, ट्राफिक ने एवुं कई नथी रह्युं। केम के अत्यारे बधी छोकराओनी परीक्षा चालू छे अने थोड़ो घणो तड़को पण छे, એટલા માટે ખાસ તો પરીક્ષા લીધે અને અમે તડકાને લીધે ઉનાળામાં હવે વેકેશન આવશે ત્યારે વધારે ટ્રાફિક થશે। વેકેશનમાં વધારે હોય ટ્રાફિક ને આડા દિવસે આવો તો બહુ એટલી ટ્રાફિક ન મળે, એટલે બધા દર્શન અમારે નિરાતે થયા છે વ્યવસ્થિત, અને બધી જગ્યાએ અમને રહેવા જમવાનું બધું સરસ મળી ગયું હતું, એટલે બહુ મજા આવી। તો હવે અહીંયા આપણા વિડીયોને પણ આપણે એન્ડ કરી દઈએ। તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો। અને હવે આપણે ફરી મળીશું પાછા આપણે બીજા વિડીયોમાં, તો ત્યાં સુધીમાં બાય।